છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજિયન્સ ખાતે ચોથો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ખાતે આવેલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ચોથો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, મેનેજિંગ ટ્રસ્ટી અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, પૂર્વ સંસદ ગીતાબેન રાઠવા, નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેના માટે ખાસ આયોજન કરાયું હતું. રફીક ડણીવાલા, ZSTV, છોટાઉદેપુર. આજરોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય કોલેજની અંદર ચોથા સ્થાપના દિવસે આજે ખૂબ મોટો 3-4 હજાર વિદ્યાર્થીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે. શરૂઆતની અંદર અહીંયા સંગઠન મહામંત્રી એ રત્નાકરજી પણ પધાર્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા ગોરધનભાઈ ઝડફિયા સાહેબ પણ આવ્યા છે. એમનું માર્ગદર્શન આ યુવાન વિદ્યાર્થીઓને મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ જુદા જુદા 9 કોર્સ એ UGPGના આપવામાં આવ્યા છે. અહીંયા 3000ની નજીકની સંખ્યા પણ આ અંતરિયાળ વિસ્તારમાં થઈ છે અને આ માધ્યમથી અમે આદિવાસી વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને કેવી રીતે એ વધુમાં વધુ શિક્ષિત કરી શકાય, એને ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય, એને વધુમાં વધુ સ્કોલરશિપ કેવી રીતે મળે અને PhD કરીને એને નોકરીની વધુમાં વધુ તક મળે એ માટેના પ્રયાસ એ સંસ્થા વતી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પર